હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક સમીકરણ યુગ્મને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાંથી બનતા જે ગુણોત્તરો છે એનાથી જે રેખાઓ બને છે તે અનન્ય ઉકેલ ધરાવે છે અનંત ઉકેલ ધરાવે છે કે સમાંતર છે અથવા તો એક પણ ઉકેલ ધરાવતી નથી તે ચકાસવાનું હતું જો એ વિડીયો તમે ના જોયો હોય અને એના આ ચેપ્ટરના આગળના પાર્ટ તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે જાઓ અને જુઓ બરાબર છે તો આજે આપણે આજે આપણે બૈજીક રીત આજે આપણે બૈજીક રીત એટલે કે આગળની બૈજીક રીત નહીં બૈજિક રીતોથી સો બૈજીક રીતોથી

આદેશની રીત બીજી પહેલી આદેશની રીત બીજી લોકની રીત અને ત્રીજી ચોકડી ગુણાકારની રીત પરંતુ મે બે હજાર એકવીસ એટલે કે આવનારી બોર્ડની એક્ઝામમાં ચોકડી ગુણાકારની રીત કટ થઈ ગયેલ છે માટે આપણને આ વખતે ફક્ત આદેશની રીત જ ભણવાની છે તો ચાલો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આપણે આદેશની રીત તો આદેશની રીતની પર્સનલ આમ કોઈ વ્યાખ્યા નથી પર્ટિક્યુલર કોઈ વ્યાખ્યા નથી એટલે આપણે તેને ઉદાહરણથી જ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સૌપ્રથમ સ્વાધ્યાયનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રથમ દાખલાથી આપણે સમજીએ કે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને એક્સ માઈનસ વાય બરાબર ચાર અને ઉપર એવું લખવામાં આવ્યું છે કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો એક્ઝામમાં પણ આ જ રીતે પૂછાવાનું છે કે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો બરાબર છે હવે x plus y બરાબર 14 અને x minus y બરાબર 14 આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મ આદેશની રીતે એટલે કે x અને y નો ઉકેલ આદેશની રીતે શોધવાનો તો આમાં આપણે એવું લખવાનું કે અહીં તમે એવું સમજો અહીંયા હું સીધો આન્સર સ્ટાર્ટ કરું છું આન્સર નંબર તો સૌથી પહેલા એવું લખવાનું અહીં અને સમીકરણ સમીકરણ આપેલ છે બરાબર છે અહીં શું આપેલ છે કે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર આપેલ છે હવે આપણને નીચે એવું લખવાનું કે સમીકરણ 1 માંથી સમીકરણ તેની કિંમત વાય બરાબર ચૌદ માટે એક્સ બરાબર ચૌદ માઇનસ વાય થઈ જાય આ થઈ ગયો આપણું એક્સ ને કરતા બિનાવીને હવે તેની આપણે રકમ લીધી હવે જે આ એક્સની કિંમત મળી આપણે સમીકરણ એકમાંથી સમીકરણ તો એક્સ માઇનસ વાય બરાબર ચાર આપેલ છે માટે આ ચૌદ માઇનસ વાય આવ્યું માઇનસ વાય તો આપેલ છે ચાર માટે ચૌદ માઇનસ ટુ વાય બરાબર ચાર માટે આ જે ચૌદ છે પહેલી બાજુ જાય એટલે કે માઇનસ થઈ જાય ચાર માઇનસ ચૌદ માટે માઇનસ ટુ વાય બરાબર ચૌદમાંથી ચાર જાય મોટાની નિશાની આવે અને બાદ બાકી થાય માટે વાય બરાબર માઇનસ ટેન ડિવાઈડ બાય માઇનસ ટુ માઇનસ માઇનસ જાય માટે વાય બરાબર ફાઈવ આ આવી ગઈ આપણી વાયની અસલી કિંમત બરાબર વાય કિંમત તમે બે કોઈપણ સમીકરણમાં મૂકશો શું તમે હવે જે આપેલ જે વાયની કિંમત છે એ કોઈ પણ સમીકરણમાં મૂકશો એટલે તમને એક્સની કિંમત મળી જશે બરાબર છે અહિયાં આશા રાખું છું ખબર પડી હશે આ ફક્ત સાદુ રૂપ જ છે કે એક્સની જે કિંમત હતી આપણે સમીકરણ બે માં મૂકી દીધી અને સાદુ રૂપ આપ્યું તો આપણને વાયની કિંમત મળી હવે વાયની કિંમત સમીકરણ એકમાં પાછી મૂકી દો તો આપણને એક્સની કિંમત મળી હશે શું સમીકરણ એક શું કહે છે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ બરાબર છે માટે એક્સની તો ખબર નથી પણ વાયની ખબર છે માટે x બરાબર પાંચ પેલી બાજુ જાય એટલે કે માઈનસ થાય એટલે x બરાબર નવ આવી ગયા આપણો x અને y આપણને મળી ગયો આપણને આપણો x અને y ની કિંમત મળી ગઈ એટલે કે આમ સમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું હોય તો તેના પરથી આદેશની રીતે આપણે શું દાખલો ગણીને એક્સ અને વાય ની કિંમત શોધી શકીએ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલ શોધી શકીએ જો તમે આમાં જો યાદ રાખવાની ટેકનિક જોઈએ તો પહેલા સમીકરણમાંથી માંથી ની નકલી રીત શોધવાની અને બીજામાં મૂકવાનું અને બીજામાં જે વાય ની મળે પહેલામાં મૂકવાનું એટલે વન ટુ વન એટલે પહેલું બીજું અને પાછું પહેલું એટલે કે જો અહીંયા પહેલું લીધું એમાંથી એક્સ ની કિંમત મૂકી એને બીજામાં મૂક્યું સમીકરણ બે માં મૂક્યું હવે એમાં વાય ની કિંમત લીધી હવે પાછું એને સમીકરણ એક માં મૂકી દીધું અને એક્સ ની કિંમત મળી ગઈ એટલે મૂળ પહેલા એક્સ ની નકલી કિંમત લો પછી વાય ની એના ઉપરથી વાય ની અસલી કિંમત લો અને વાય ઉપરથી એક્સ ની પાછી અસલી કિંમત એકદમ ઈઝી માં ઈઝી રીત છે તો આવા બીજા ઉદાહરણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના પહેલા પ્રશ્ન આપણે આગળ જોઈએ તો ત્યાં સુધી તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને બરાબર છે પરંતુ સ્ક્રીનશોટ લેવાની જ્યાં સુધી મને ખબર છે તમે જો વિડીયો શાંતિથી જોયો હશે તો જરૂર નહીં પડે અને આપણે હજુ આવા જ દાખલા આગળ જોવાના છીએ એટલે કે તમારું રિવિઝન થઈ જશે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ બીજો દાખલો તો ફ્રેન્ડ્સ બીજો દાખલામાં રકમ શું આપેલી છે ધ્યાનથી જોજો એસ માઇનસ ટી બરાબર ત્રણ મિત્રો આમાં બહુ તકલીફ પડે છે કઈ રીતે આ એસ ને અમુક લોકો પાંચ સમજી લે અને ટી ને જો તમે ટી આમ કરવા ગયા સોરી ટી તમે આમ કરવા ગયા તો અમુક પ્લસ પણ સમજી લે છે માટે આપણે જો આવા દાખલા હોય તો ટી આમ વળાંક વાળો કરવો જરૂરી છે તો આપણને પણ પડશે અને સામે જે ચેકિંગ કરતું હશે એને પણ પ્રોપરલી ખબર પડે એટલે કે એસ માઇનસ ટી બરાબર ત્રણ અને એસ ભાગ્યા ત્રણ પ્લસ ટી ભાગ્યા બે બરાબર છ આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યો છે અને તેને આદેશની રીતે શોધવાનો છે પહેલો જે સમીકરણ છે બરાબર છે એ અપૂર્ણાંક સ્વરૂપમાં છે તેથી આપણે તેને પૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવો પડે એટલે કે અહીં લખવાનું અહીં એસ માઇનસ ટી બરાબર ત્રણ આપેલ છે અને એસ ભાગ્યા ત્રણ પ્લસ ટી ભાગ્યા બે બરાબર છ આપેલ છે માટે હવે આ ત્રણ છે અને આ બે છે એટલે લસા આનો થશે છ બરાબર છે આના અહીંયા છ લાવવા માટે ઉપર બે વડે ગુણવા પડશે નીચે પણ બે વડે ગુણવા પડશે એટલે કે ઉપર બે વડે ગુણીએ તો ટુ એસ અને અહીંયા બે વડે ત્રણ છ લાવવા પડે એટલે ત્રણ વડે ગુણવા પડે એટલે અહીંયા પણ ત્રણ વડે ઉપર પણ ત્રણ વડે એટલે થ્રી ટી ભાગ્યા છ બરાબર છ હવે કેટલાક લોકો શું કરે આને અને આને ઉડાવી દેતા ના મિત્રો ગુણાયેલો હોય આ એસ અને થ્રી આગળ ગુણાયેલો હોય તો સામે સામે આપણે ઉડાવી શકીએ કારણ કે જો આ ગુણાકારમાં હોય તો સામે ભાગાકારમાં જાય એટલે કે હવે આગળ શું થશે ટુ એસ પ્લસ થ્રી બરાબર છ ગુણ્યા છ બરાબર છત્રીસ એટલે કે આપણું સમીકરણ કયું મળ્યું એટલે આ આપણો થયો સમીકરણ અને આ આપણો થયો સમીકરણ બે એટલે કે પરિણામે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બની ગયું હવે આનો ઉકેલ શોધી આદેશની રીતે સૌથી પહેલા સમીકરણ એક માંથી હવે એસ માઇનસ ટી બરાબર ત્રણ ઓકે સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે જો આ જ મિસ્ટેક થાય છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટની કે સમીકરણ એકમાંથી એક્સ તો આપેલો જ નથી એટલે કે એસ નો આદેશ લેવાનો છે નથી થ્રી પ્લસ ટી આ એસ ની કિંમત આવી ગઈ બરાબર છે હવે આ એસ ની કિંમત સમીકરણ બે માં મૂકી દેવાની સમીકરણ બે માં મૂકતા માટે છત્રીસ આપણું સમીકરણ હતું એમાં એસ ની જે કિંમત છે એ આપણે મૂકી દીધી માટે બે તળી છ બે પ્લસ ગુણ્યા ટી બરાબર ટુ પ્લસ ટુ ટી બરાબર છે બે ગુણ્યા ત્રણ બરાબર છ અને પ્લસ તો પ્લસ વચ્ચે આવે જ અને ટુ ગુણ્યા ટી બરાબર ટુ ટી હવે પ્લસ થ્રી ટી બરાબર છત્રીસ માટે સિક્સ પ્લસ ત્રણ ટી બરાબર પાંચ ટી બરાબર છત્રીસ પાંચ ટી બરાબર છત્રીસ હવે પાંચ ટી બરાબર આ છ પેલી બાજુ જાય એટલે કે માઇનસ થશે બરાબર છે છ પહેલી બાજુ થશે એટલે માઇનસ થશે માટે ફાઈવ ટી બરાબર પાંચ છ બરાબર છે છ પંચા ત્રીસ હવે શું કરવાનું કે જે આ ટી ની કિંમત આપણને મળી ટી ની કિંમત ટી ની કિંમત ક્યાં મૂકવાની છે સમીકરણ એક માં પાછું પાછું રિવર્સ મારવાનું પહેલા સીધી ગાડી ચાલી અને પાછી રિવર્સ ગાડી ચાલી આપેલ છે છ માટે એસ માઇનસ છ બરાબર ત્રણ માટે એસ બરાબર ત્રણ પ્લસ છ માટે એસ બરાબર નવ આવી ગયું આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની મદદથી આપણે આ રીતે દાખલો ગણી શકીએ બરાબર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની મદદથી આપણે આ રીતે દાખલો ગણી શકીએ સૌ પ્રથમ સમીકરણ એકમાંથી એક્સનો આદેશ લેવાનો એટલે કે એક્સને કરતા બનાવવાનો અને એક્સ એસની નકલી કિંમત શોધવાની અને સમીકરણ બેમાં એસની નકલી કિંમત મૂકીને ટીની અસલી કિંમત શોધવાની અને જે ટીની કિંમત મળી એને સમીકરણ એકમાં પાછું મૂકીને આપણે એસની કિંમત પણ શોધી શકીએ બરાબર છે હજુ આપણે આનો ને આનો જ એક બીજો ઉદાહરણ લઈએ બરાબર છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે એક બીજો ઉદાહરણ તો ફ્રેન્ડ્સ આ છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ નો કયો દાખલો ચોથો દાખલો સાથે ત્રણ પોઈન્ટ ત્રણનો ચોથો દાખલો જે પોઈન્ટ વાળો જે બધાને તકલીફ પડતી હોય છે તો આને આપણે તો જે દ્વિચલ આપેલું છે છે જેમાં બે દ્વિચલ દ્વિચલ સમીકરણો આપેલા એ બંને સમીકરણ સમીને સારી રીતે પહેલાં તો લખવાનો ટ્રાય કરવાનું પોઈન્ટ દૂર કરવાના છે મૂળ આપણને એમાંથી પોઈન્ટ દૂર કરવાના છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પોઈન્ટ દૂર કરવાનું કે અહીં પહેલા તો મેં શીખવાડ્યું એ રીતે આન્સરમાં અહીં 0.2x 0.3y ટુ એક્સ બરાબર વન થ્રી સમીકરણ એક અને 0.4x 0.5y ફોર એક્સ પ્લસ બરાબર ટુ પોઈન્ટ થ્રી સમીકરણ બે આપેલ છે હવે સમીકરણ એક બરાબર વન પોઈન્ટ હવે ઝીરો પોઈન્ટ ટુ એક્સ જે છે હવે આને આપણે 0.2 પોઈન્ટ ટુ છે તો ટુ એક્સ ડિવાઈડ બાય ટેન કહી શકીએ અને 0.3 પોઈન્ટ ત્રણને આપણે થ્રી વાય ડિવાઈડ બાય ટેન કહી શકીએ પોઈન્ટ દૂર કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રણ આપેલો છે તો ત્રણ બાય દસ લખી શકીએ અને વાય છે તો ગુણાકારમાં જ છે બરાબર છે અને અહીંયા વન પોઈન્ટ થ્રી આપ્યું છે તો આને આપણે તેર કરીને દસ કરી શકીએ તેર બાય કહી શકીએ હવે ટુ પ્લસ થ્રી વાય અને ટુ એક્સ બાય દસ છે અને થ્રી વાય પ્લસ બાય દસ છે એટલે કે આપણે તેને ટુ એક્સ પ્લસ થ્રી વાય ડિવાઈડ બાય દસ કહી શકીએ કારણ કે લસા એનો દસ જ છે અને બંનેમાં દસ છે એટલે કે આપણે તેને સાથે લખી શકીએ બરાબર તેર બાય દસ હવે આ અને આ ઉડી જશે કેમ ઉડી જશે કારણ કે આ ભાગાકારમાં છે સામે જશે એટલે કે અહીં ગુણાકારમાં થશે અને આ ભાગાકાર ગુણાકાર ઉડી જશે એટલે કે આપણું પહેલું સમીકરણ કયું થયું ટુ એક્ત કર્યું બરાબર છે હવે સમીકરણ બે ની વાત કરીએ સમીકરણ બે સમીકરણ બે માં એણે શું કીધું છે કે જીરો પોઈન્ટ ચાર એક્સ પ્લસ જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર ટુ પોઈન્ટ થ્રી હવે આપણે જીરો પોઈન્ટ ચાર એક્સને ચાર એક્સ ડિવાઈડ બાય દસ તરીકે ગણી શકીએ અને 0.5y પોઈન્ટ પાંચ વાયને આપણે પાંચ વાય ડિવાઈડ બાય દસ કહી શકીએ અને ત્રેવીસ બે પોઈન્ટ થ્રીને આપણે ત્રેવીસ ડિવાઈડ બાય દસ કહી શકીએ બરાબર છે માટે આ તો લસા સેમ જ છે એટલે કે લાસ્ટ રીટની જેમ જ અહીંયા બરાબર છે એટલે કે ચાર એક્સ પ્લસ પાંચ વાય બાય ટેન બરાબર ત્રેવીસ ડિવાઈડ બાય ટેન એટલે લાસ્ટ ટાઈમની જેને આપણે દસ દસ ઉડા ઉડી ગયા માટે ફોર એક્સ પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ આ થયું આપણું સમીકરણ બે બરાબર છે આ થયું આપણું સમીકરણ બે આ આપણું સમીકરણ એક આ સમીકરણ બે હવે આમાંથી આપણને ઉકેલ શોધવાનો છે એટલે કે આપણું સમીકરણ એક કયું થયું ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર હવે તમે આ રકમને ભૂલી જાઓ એના રકમ ઉપરથી આપણે આ બે દ્વિચલ સુરેખ સમીકરણો રચ્યા હવે આ થયું સમીકરણ એક આ થયું સમીકરણ બે બરાબર છે આ થયું સમીકરણ બે ફોર એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર ત્રેવીસ હવે સમીકરણ એક માંથી દરેકની રેજ જેમ હવે તો દાખલો ઈઝી બની ગયો બસ આટલું જ મને સમજાવવાની જરૂર હતી સમીકરણ એકમાંથી એક્સનો આદેશ લેતા સમીકરણ એક માંથી એક્સનો આદેશ લેતા એટલે કે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર આપેલ છે માટે ટુ એક્સ આ થ્રી વાય પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે માટે એક્સ બરાબર આ ગુણાકારમાં છે પગકારમાં જશે તેર માઇનસ સમીકરણ બે માં મૂકતા એક્સ ની કિંમત ક્યાં મૂકવાની છે સમીકરણ બે માં એટલે કે આ ફોર એક્સમાં જે એક્સ છે એની બદલે આપણને આ મુકવાનું છે એટલે કે શું આપ્યું છે ફોર એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર ત્રેવીસ આપ્યા છે માટે ફોર ગુણ્યા તેર માઇનસ પાંચ વાય બરાબર ત્રેવીસ હવે આ બે અને ચાર છે એટલે કે આ અને આ તો જશે એટલે બે આવી ગયું બે દુ ચાર માટે બે ગુણ્યા તેર માઇનસ થ્રી વાય પ્લસ ફાઈવ વાય બરાબર ત્રેવીસ માટે તેર દુ છવ્વીસ થઈ જાય તેર દુ કેટલા થાય છવ્વીસ બરાબર છે તેર દુ કેટલા થઈ જાય છવ્વીસ બે તળી છ વાય પ્લસ પાંચ બરાબર ત્રેવીસ માટે છવ્વીસ માઇનસ પ્લસ છ એટલે કે ચિહ્ન આવશે અને વાય રહી જશે બા થાય બાત બાકી માઇનસ વાય હવે આ જે છવ્વીસ છે એ પેલી બાજુ જાય એટલે કે માઇનસ થઈ જાય માઇનસ વાય બરાબર ત્રેવીસ માઇનસ છવ્વીસ માટે માઇનસ વાય બરાબર માટે માઇનસ વાય બરાબર કેટલા આવશે જો માઇનસ વાય આ જે છવ્વીસ હતા એ આપણે પેલી બાજુ મોકલ્યા એટલે કે અહીંયા રહ્યું માઇનસ વાય અને આ છવ્વીસ જે હતા આ પેલી બાજુ આવી ગયા એટલે કે ત્રેવીસ માઇનસ છવ્વીસ થઈ ગયા હવે જે આ માઇનસ વાય રહ્યો બરાબર માઇનસ ત્રણ માઈનસ અને માઇનસ બંને બાજુ ઉડી જાય એટલે કે વાય બરાબર ત્રણ હવે જે આ વાયની કિંમત છે વાયની કિંમત સમીકરણ પાછું ઉપર જતું રહ્યું એકમાં મુકતા વન ટુ વન બરાબર છે વન ટુ વન મૂકતા ચાર એક્સ પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ ચાર એક્સ પ્લસ પાંચ બરાબર ત્રેવીસ સમીકરણ બે આપેલ છે બરાબર છે સોરી આ સમીકરણ બે છે સમીકરણ એકમાં મૂકવાની છે આપણે વાયની કિંમત સમીકરણ બે માં પણ મૂકો તો આવી જાય એમાં નો ટેન્શન પરંતુ આપણને યાદ રાખવાનું છે એટલે વન ટુ વન યાદ રહી જાય વન ટુ ટુ યાદ ના રહે એટલે કે સમીકરણ એકમાંથી એક્સની નકલી કિંમત સુધી એના ઉપરથી સમીકરણ 2 માંથી પાછું સમીકરણ કિંમત આપણે ત્રણ મૂકી દીધી અહિયાં માટે ટુએક્સ પ્લસ નવ ત્રણ તળી નવ બરાબર તે માટે ટુએ બરાબર તેર માઇનસ નવ તેર માઇનસ નવ કેટલા થાય ચાર માટે ટુ એક્સ બરાબર ચાર માટે એક્સ બરાબર ફોર બાય ફોર ફોર બાય ટુ માટે એક્સ બરાબર બે આન્સર આવી ગયો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જે પોઈન્ટ આપેલો હતો એને આપણે સુધારીને સુરેખ સમીકરણ યુગમાં બનાવ્યું અને આપણે એક્સ અને વાયની કિંમત શોધી લીધી તો ફ્રેન્ડ્સ આ હતી આપણી આદેશની રીત હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં આશા રાખું છું તમને ખબર પડી હશે ત્રીજો પ્રશ્ન છે એ નીકળી ગયેલ છે હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે લોકની રીત વિશેની માહિતી જોઈશું બૈજિક બૈજિક રીતો પૈકીની બીજી રીત એટલે કે લોપની રીત બરાબર છે ત્યાં સુધી તમે આનું રિવિઝન કરી દો ઓકે